ચલો દાખલા નંબર એક છે, હિતાંશે 60,000 નો માલ 2 માસની સાખ પર હિરેન ને વેચ્યો. 1/6/2016 ના હિરેન ને વેચ્યો. 2/6/2016 ના રોજ હિરેને હિતાંશે હિરેન પર 2 માસની મુદતની હુંડી લખી, જે હિરેને સ્વીકારી પરત કરી. હિરેને હુંડીને નાણા પક્ષે એક ચૂકવ્યા. બંને પક્ષના ચોપડે આમનોંધ લખો. તો સૌથી પહેલા હિતાંશના ચોપડે આમનોંધ અને હિરેનના ચોપડે આમનોંધ. હિરેન માલ વેચનાર, હિતાંશ માલ વેચનાર છે, હિરેન માલ ખરીદનાર છે. તો હિતાંશ જયારે માલ વેચે છે તો 1/6/2016 પહેલા દિવસે હિરેન માલ વેચે છે. હા, હિતાંશ માલ વેચે છે. કોને વેચે? તો હિરેન ને. તો હિરેન ખાતે ઉધાર, એ વેચાણ ખાતે જમા 60,000 ઉધાર માલ વેચ્યો. સામે હિરેને માલ ખરીદ્યો એ જ તારીખે, 1/6/2016 એને ખરીદ્યો. આમનો શું લખશે? ખરીદ ખાતે ઉધાર. કોની પાસે ખરીદ્યો? આપનાર કોણ છે? હિતાંશ. તો હિતાંશ ખાતે જમા. તો ખરીદ ખાતે ઉધાર, તે હિતાંશ ખાતે જમા 60,000. 60,000 બંનેમાં બાબત જે લખવાની, ઉધાર માલ ખરીદ્યો, અહીંયા ઉધાર માલ વેચ્યો. હવે 2/6/2016 હિતાંશે હુંડી લખી, જેનો હિરેને સ્વીકાર કર્યો. તો હિતાંશ હુંડી લખે છે માટે લેણી હુંડી. તો 2/6/2016 કે લેણી હુંડી ખાતે ઉધાર, તે હિરેન ખાતે જમા. અહીંયા હિતાંશે સ્વીકાર કર્યો. સ્વીકાર કરવા માટે દેવી હુંડી બને છે. તો હિતાંશ ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. સામે વ્યક્તિ કોણ છે? તો હિતાંશ લેણદાર છે. લેણદાર ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. હવે હુંડી 2/6/2016 ના રોજ લખી હતી. કેટલા માસની મુદત ની લખી હતી? તો 2 માસ. તો 2 માસ આપણે ઉમેરી એની અંદર. તો પાકે તારીખ આવે 2/8/2016, પણ એમાં 3 દિવસ વધારાના ઉમેરી અને કાયદેસરની પાકે તારીખ 5/8/2016. એનો મતલબ 5/8/2016 તારીખ 5/8/2016 હિતાંશને નાણા મળી જશે અને હિરેન નાણા ચૂકવી દેશે. તો 5/8/2016 અહીંયા હિરેન નાણા ચૂકવી દેશે. હિરેન નાણા ચૂકવે, રોકડ જાય, જાય તો જમા. તો દેવી હુંડી ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે જમા 60,000. 60,000 અહીંયા હિતાંશને નાણા મળી જાય તો 5/8/2016 નાણા મળી જાય. તો રોકડ આવે, રોકડ કે બેંક ખાતે ઉધાર, રેણી હુંડી ખાતે જમા. આ ત્રણેયનો સરવાળો કરો. 1,80,000, 1,80,000 અહીંયા પણ કુલ સરવાળો 1,80,000, 1,80,000.